જય સ્વામિનારાયણ. એક સરસ દ્રષ્ટાંત છે, કોઈના ખોપડામાંથી જ નીકળેલી છે, બને નહીં આવું, પણ સિદ્ધાંત બહુ મજાનો આવી જાય એવો છે. એક સાધુ મહારાજ પર્ણકુટી બનાવીને નિવાસ કરતા અને રહેતા, સત્સંગ ધ્યાન ભજન પોતાની યથાશક્તિ કરતા. એનાથી થોડે દૂર જ સરસ મજાનો નદીનો પ્રવાહને તટ છે, ત્યાં એક વૈશ્યાનો સુંદર આલિશાન બંગલો છે અને એમાં નાચ તાન ગાન જલસો અને વિષય ભોગનું સામ્રાજ્ય છે. સાધુ નદીએ સ્નાન કરવા જાય ને ગાન તાન તાલ તાશેરો સાંભળે અને વૈશ્યાનો મહેલ દેખાય એટલે સાધુને એમ થાય કે મેં મૂંડો કરાવ્યો ને સાધુ થયો, પણ આ એક સંસારનું સુખ તો મેં હંમેશને માટે જતું કર્યું છે. આ વૈશ્યા છે, આ બધા લોકો છે, ગ્રહસ્થો લોકો છે, એ પરિણામ પરિણામ હોય છે, ક્યાંય એને ધામમાં નથી જતા, ક્યાં ભગવાનને નથી મળતા. કેટલા હરિભક્તો છે, નરસિંહ મહેતા જેવા બધા પ્રભુના ધામમાં પહોંચી ગયા છે. એટલે ન સંસારમાં જવું એ મિથ્યા છે, એમાં કંઈ જવું નહીં, એવું ખોટું નથી, જવું જોઈએ, પણ હું રહી ગયો. વારંવાર એને પેલો જનકાર સંભળાય ઝૂંપણીમાં અને એને વેશ્યાની ખંડમાં જે કાંઈ નાચગાન હોય એ આને અંદર નાચગાન દેખાય. પેલી વેશ્યા રોજ અટારીમાં બેઠી હોય ને સાધુ આ સ્નાન કરવા આવે ત્યારે વેશ્યા જોઈને દૂરથી પગે લાગે, ઓહો મારા આજીવિકાના સાધનો તો જુઓ, હે ભગવાન મને ક્યાં પાપે તે મને વેશ્યા બનાવી, હવે આમાંથી છૂટી પણ નથી શકતી અને આ ગુજારો કરી કરીને પાપના દિન કાઢું છું. આ જોગી કેટલો નિષ્પૃહ અને કેટલો ભગવાનના ઘરનું માણસ છે. નદીમાં સ્નાન કરવું, જલજારી લઈ ઠાકોરજીની સેવા કરવી, ઝૂંપડીમાં બેસીને ભિક્ષા કરીને આખોથી ભગવાનનું સ્મરણ કરવું, આનું જીવન ધન્ય છે. વેશ્યા સાધુનો પક્ષ લઈને ચિંતન કરે અને સાધુ વેશ્યાનું ચિંતન કરે. હવે બન્યું એવું કે બે એક જ ડેટમાં મર્યા, એક જ દિવસે ગુજર્યા, પતી ગયા. અને ભગવાને ત્યાં યમપુરીમાં બે એક સાથે એન્ટર થયા, ધર્મરાજની સામે ઉભા રહ્યા. એટલે ઓલો સાધુ આમ જોવે, લે હા ને તમે ત્યાં જોયા તા એ જ છે, હા એ જ, એ મરી ગઈ હારો હાર. સાધુ ને જોઈને વૈશ્યા કે આ બાપજી એ, પણ એને થઈ ગયું કે આ અહીંયા કા, આ નરકમાં આ સાધુ અહીંયા ક્યાંથી, પણ કઈ બોલાય તો નહીં. જજ સામે બેઠા છે, બધા આમ બધા ચોપડા ખોલીને બેઠા છે, ચિત્રગુપ્તો ને વિચિત્રગુપ્તો ને એના પાના છે ને, પાંચ પાંચ જણા પાના ફેરવે એવડા મોટા પાના છે ચોપડાના. હવે કદાચ કોમ્પ્યુટર રાખ્યા હોય ખબર નથી તો સગવડતા થઈ જાય, રાખ્યા જ હશે, હકીકત છે. કારણ કે એ બહુ બહુ આગળ ફોરવર્ડ જોઈશ. તો ચિત્રગુપ્ત ને વિચિત્રગુપ્ત બેઠા છે, એ ધર્મરાજ બેઠા છે, એમણે આમની ખાતા વહી જોઈને એને ફેંસલો સંભળાયો. શું યમદૂતોને કહ્યું કે આ સાધુને રૌરો નરકમાં નાખી દો અને આ વેશ્યાને સ્વર્ગમાં બા અદબ વિમાનમાં બેસાડીને લઈ જાઓ. પેલા સાધુએ બળવો કર્યો કે મહારાજ તમે ચોપડો ઊંધો નથી જોવાઈ ગયો ને, હું સાધુ છું, હું સંન્યાસી છું, હું પૂજા કરનારો છું, એને નરકની પ્રાપ્તિ અને આ વેશ્યા નાચગાન કરી આજીવિકા માટે દેહને વેચનારી એને તમે સ્વર્ગની અધિકારી બનાવી. ત્યારે વેશ્યા પણ બોલી, કહો મહારાજ ભૂલ તો નથી થતી ને, એની જગ્યાએ મારો ચોપડો વંચાઈ ગયો ને મારી જગ્યાએ એનો, એવું તો નથી થયું. તો કે ના, ધર્મરાજે કહ્યું કે એવું નથી થયું, એનું એક જ કારણ છે કે એના ચિંતનમાં ફેર છે. મર્યો ત્યાં સુધી આ સાધુએ તારું ચિંતન કર્યું એટલા માટે એને નરકની પ્રાપ્તિ છે, અને તું જીવી ત્યાં સુધી સાધુ અને એ બાને ભગવત્તાનું ચિંતન કર્યું છે માટે તને સ્વર્ગમાં મૂકવામાં આવે છે. ચિંતનમાં આટલો ફરક પડ્યો છે, આવું થાય નહીં, પણ સિદ્ધાંત સમજવા માટે ભેજામાંથી નીકળેલી વાત સારી છે, ગમી ને. આ ચિંતન ઉપર તો હકીકત ફેર પડે છે.